પીજીવીસીએલ ના જોઈન્ટ એમડી શ્રીમતી પ્રીતિ શર્માની વાવાઝોડા દરમિયાનની કામગીરીને બિરદાવીને સન્માન કરતા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા. શ્રીમતી પ્રીતિ શર્માએ પ્રેગ્નન્સીમાં પણ રાત દિવસ જોયા વગર વાવાઝોડાના કપરા સમયમાં પોતાની ફરજ નિભાવી છે, જે અભિનંદનને પાત્ર છે. પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતી પ્રીતિ શર્માનું સન્માન કરી બિપરજોય વાવાઝોડા દરમિયાન તેમની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના કપરા સમયે શ્રીમતી પ્રીતિ શર્માએ પ્રેગ્નન્સીમાં પણ રાત દિવસ જોયા વગર પોતાની ફરજ અદા કરી હતી. પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડા દરમિયાન હું અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ મોડી રાત સુધી કચ્છ કલેક્ટરશ્રીની કચેરીએ પરિસ્થિતિની સમીક્ષાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે રાતના 2-2 વાગ્યા સુધી પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતી પ્રીતિ શર્માએ કચેરીમાં હાજરી આપી પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું. સગર્ભા હોવા છતાં તેઓ મોડે સુધી પીજીવીસીએલના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપી કામગીરી કરતા હતા. તે બાબતને પ્રભારી મંત્રીશ્રીએ બિરદાવી હતી અને શ્રીમતી પ્રીતિ શર્માનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. પ્રભારી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આવા ફરજનિષ્ઠ અધિકારીશ્રીઓની રાત દિવસ મહેનતને લીધે સરકાર 0 કેઝ્યુઆલિટીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હંમેશા મહિલા શક્તિને આદર આપે છે એમ જણાવી પ્રભારી મંત્રીશ્રીએ પણ પ્રીતિ શર્માની કામગીરીને બિરદાવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને એમના માર્ગદર્શન નીચે અમે સૌ કામગીરી કરી રહ્યા હતા ત્યારે તલાટીથી લઈ શિક્ષકથી લઈ એક એક નાનામાં નાના કર્મચારીથી લઈ દરેક લોકો પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવી રહ્યા હતા. કલેક્ટરશ્રી, DDOશ્રી, SP તમામ કંટ્રોલ રૂમ પર હાજર રહી અને અમારા તમામ ધારાસભ્યો ફિલ્ડ પર રહી જ્યારે કામગીરી કરતા હતા ત્યારે સંવેદનાની વાત કરું કે PGVCL ના જોઈન્ટ MD પ્રીતિબેન જ્યારે તેઓ અહીંયા કામગીરી સંભાળી રહ્યા હતા અને જાજામ જાજુ નુકસાન વીજળીમાં થવાનું હતું ત્યારે અમે એમને રાત્રે 1 વાગે એવું કહ્યું હતું કે બેન તમે હવે આરામ કરો. એ અમારા એક IS ઓફિસર કેટેગરીના આ અધિકારી બેન છે ને એ પ્રેગ્નેન્ટ છે તો પણ એ પોતાનું કામ છોડતા ન હતા. આદરણીય ઋષિકેશ પટેલ સાહેબે પણ વાત કરી હતી કે બેન હવે તમે આરામ કરો, તો પણ પોતાનું કામ પૂરું કરીને રાત્રે એક અધિકારી રાત્રે 2-2 વાગ્યા સુધી આ પરિસ્થિતિની અંદર જો જાગતા હોય ત્યાં 0 કેઝ્યુઆલિટી જ હોય એટલે આવી આવી અમારા સરકારની આ એક એસેન્ટ છે. અમારા સરકારનું આવા અધિકારીઓએ ગર્વ છે અને અમારી મહિલા શક્તિઓ જે સરકારની અંદર જોબ કરે છે, જે કામગીરી કરે છે અને આટલી આવા સમયમાં પણ પોતાનું કર્તવ્ય નિભાવે છે. એમને હું એક પ્રભારી મંત્રી તો છું પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક સૈનિક તરીકે જેઓ હંમેશા માટે સ્ત્રીઓને આદર આપે છે તો હું પણ એમની આ ભાવનાઓને આવા સમયે એક મહિલા શક્તિ જો કામગીરી કરતી હોય તો એમને બિરદાવું છું અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા પણ હું એમની સંવેદના વ્યક્ત કરું છું અને હું એમને આભાર વ્યક્ત કરું છું. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ. અભ્યાસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો, પરિવાર અને સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના. કોંગ્રેચ્યુલેશન્સ નિશાંત આશિત ધોળકિયા. ધોરણ 12 સાયન્સમાં 83%, ગુજકેટ 120-110, 94.15% રેન્ક. શુભેચ્છક દાદા સ્વર્ગસ્થ તસ્મિનભાઈ ધોળકિયા પરિવાર, નાના સ્વર્ગસ્થ ભદ્રેશભાઈ કે ભટ્ટ પરિવાર, અમદાવાદ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઇટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે. એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો,
0226747425 प्रोप्राइटर जगदीशभाई पटेल।